નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ, હું છું નિશા પંડ્યા. અને તમે જોયું હશે અત્યાર સુધી આપણે ઘણું બધું આકલન કરી લીધું કે બજેટ શું હતું, કેવું હતું રિયલ એસ્ટેટ માટે, અને એમાંથી કયા એવા પોઈન્ટ્સ જે હતા જે આપણે ખાસ એક કન્ઝ્યુમર તરીકે ધ્યાનમાં રાખવાના હોય. પણ હવે ઘણા બધા સવાલો આવ્યા છે તો એનો ઉકેલ પણ મેળવવો જોઈએ. તો સીબીઆરઈ સાઉથ એશિયાના લોકલ ડિરેક્ટર જિગર મોતા આપણી સાથે જોડાઈ ગયા છે. જિગરજી, સ્વાગત છે. તો આપથી આપનો વ્યૂ પણ જાણવા માંગીશ. જે બજેટમાં જાહેરાતો થઈ છે એ તમે પહેલા કહી શકાય ફેબ્રુઆરીમાં આવેલા ઇન્ટરિમ બજેટને જોઈ લો અને ત્યારબાદ આ હાલના બજેટને જોઈ લો, એમાંથી શું ફાઇનલી આઉટકમ તમે માનો છો કે વધુ પોઝિટિવ હોઈ શકે રિયલ એસ્ટેટ માટે? સો નિશા, વેલ, આપણે રિયલ એસ્ટેટની જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે રિયલ એસ્ટેટ માટે કદાચ બજેટ બહુ જ વધારે યુનો ખુશીઓના સમાચાર લઈને નથી આવ્યું. પણ એટ ધ સેમ ટાઈમ જ્યાં ઓવરઓલ ઇકોનોમીની હાલત એક થોડીક સ્લો ડાઉન ઓવરઓલ જોવા મળ્યું છે, ઇન્કલુડિંગ ગ્લોબલી ઓલ્સો, સો એ જોતા લગભગ સરકારે પોતાના બનતા પ્રયત્નો કર્યા છે કે દરેકે દરેક વર્ગને આ બજેટ થકી એ ખુશ કરી શકે. હા, ડેફિનેટલી ફેબ્રુઆરીનું બજેટ કદાચ થોડું વધારે ઇલેક્શન લક્ષી બજેટ હતું એવું તમે કહી શકો. પણ રિયાલિટીમાં જ્યારે આપણે આ ઇન્ટરિમ બજેટની વાત કરી રહ્યા છીએ, ફાઇનલ બજેટની વાત કરી રહ્યા છીએ, ત્યારે રિયલ એસ્ટેટ માટે બહુ મોટા ફાયદા નથી. એક્સેપ્ટ અફોર્ડેબલ હાઉસિંગને એક સારો પ્રતિસાદ મળે તેના માટેના બધા જ પ્રયત્નો, અને અનધર ઇઝ ધ હાઉસિંગ ફોર ઓલનું જે એક મહત્વાકાંક્ષી સપનું છે આપણા ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટરનું, એના માટે ઘણી બધી એક નવી યોજનાઓ સરકાર તરફથી આપવામાં આવી છે. સો અફોર્ડેબલ હાઉસિંગની અંદર આવનારા સમયની અંદર ઘણા જ સારા યુનો એક રિઝલ્ટ્સ આવતા આપણે જોઈ શકીશું. સાથે તમે જોયું હોય તો સરકારી જમીન વેચી અથવા સરકાર સાથે એક જોઈન્ટ વેન્ચરમાં એ જે જમીન છે સરકારી જમીન એને અફોર્ડેબલ સેગમેન્ટ માટે ડેવલપ કરવાની વાત પણ બજેટમાં કરવામાં આવી છે. તમને લાગે છે કે આમાંથી કોઈ નિર્ણય આપણા ગુજરાત માટે સારો હોઈ શકે, અથવા આ જે સરકારી જમીન છે એ કેટલી બહાર માર્કેટમાં આવશે તો જેથી અફોર્ડેબલ સેગમેન્ટને પણ વેગ મળે? ઓવરઓલ સિટીની અંદરની જે જમીનો સરકાર હસ્તક છે તેમાં ડેફિનેટલી એક સારા ડેવલપમેન્ટ થવાની સંભાવના છે. પણ જ્યારે આપણે એક મોટા ચંકની વાત કરતા હોઈએ તો આ પ્રકારની નોર્મલી સરકારી જમીનો લગભગ શહેરની બહારના વિસ્તારમાં હોય છે, અને તે વિસ્તારોની અંદર ઓવરઓલ એક બેસિક એમિનિટીઝ જેમ કે સીવેજ કે ટ્રાન્સપોર્ટેશનની, પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની જો આપણે વાત કરીએ તો એની અંદર થોડા વધારે પડતા પ્રયત્નો કદાચ સરકાર તરફથી કરવામાં આવશે તો લગભગ એ મોડલને સારી એવી મોટી સફળતા મળશે. કારણ કે ઓવરઓલ જ્યારે આપણે એક બેસિક એમ્યુનિટીની વાત કરીએ અને એમાં બી જ્યારે અફોર્ડેબલ સેગમેન્ટની વાત હોય ત્યાં આ બધી પ્રાઇમરી રિક્વાયરમેન્ટ, પ્રાથમિક જરૂરિયાતો હોવી બહુ જ અનિવાર્ય છે. સાચી વાત છે, આ બધાની જોગવાઈ કરવી પણ એટલી જરૂરિયાત છે. સરકારી જમીન પર ડેવલપમેન્ટ કરવું આટલું ઝડપે થવું પણ ખાસું જોવું રહ્યું કે આટલું ઝડપે થાય છે કે નહીં, કારણ કે ઘણો સમય નીકળી જાય છે સરકારી જમીન આ રીતે માર્કેટમાં આવવા માટે. અને અફોર્ડેબલ સેગમેન્ટ માટે આપણે જોઈ રહ્યા છે ઘણા બધા પ્રોવિઝન્સ કરવામાં આવ્યા છે. ખાસ કરીને તમે જો એક પ્રોવિઝન કરવામાં આવ્યો છે રેન્ટલ પોલિસીને લઈને, અને મોડલ ટેનન્ટ એક્ટ પણ હમણાં તમે જો એક બનાવવામાં આવ્યો છે અને એને ખાસ કરીને બહાર પબ્લિકમાં રાખવામાં આવ્યો છે, એમના સજેશન્સ માંગવામાં આવ્યા છે, એ વિશે આપનું શું કહેવું છે? વેલ નિશા, આપણે 2011ના સેન્સસ પ્રમાણેની વાત કરીએ તો ઇન્ડિયાની અંદર લગભગ 1.1 કરોડ 1 કરોડ 10 લાખ અપાર્ટમેન્ટ્સ, ડ્વેલિંગ યુનિટ્સ અત્યારે ખાલી પડ્યા છે જે વેચાઈ ગયા છે પણ ઓવરઓલ લેન્ડલોર્ડ્સ એને રેન્ટ ઉપર નથી આપતા. મેજોરિટી એના બે કારણ છે. સૌથી પહેલું કારણ છે કે દરેકે દરેક મકાન માલિકને પોતાનું ઘર પચાવી પાડવાનો એક બહુ જ મોટો ડર રહેલો હોય છે, અને બીજી વસ્તુ કે સરકાર તરફથી ક્યારે પણ આની તરફ એક પોઝિટિવ પગલાં અત્યાર સુધી લેવામાં નહોતા આવ્યા. હવે જ્યારે આ એક ડ્રાફ્ટ પોલિસી બનાવવાની વાત છે, એક ફોકસ્ડ અપ્રોચ આપવાની વાત છે, તો આવનારા સમયની અંદર ડેફિનેટલી એને પોઝિટિવલી ઇન્ડિયાની અંદર લોકો લેતા થશે. મુખ્ય બે કારણ હતા આ પોલિસી પાછળના, કે સૌથી પહેલાં તો ઇન્ડિયાની અંદર આજ સુધી ઘણા બધા એવા લેન્ડલોર્ડ્સ હતા જે લોકો પોતાનું ઘર યુનો કોઈ પચાવી પાડશે અથવા ખાલી નહીં કરે એ બી, કે કદાચ પોતાનું ઘર રેન્ટ નહોતા કરતા, અને ઇન્વેસ્ટમેન્ટ મહદ અંશે એચએનઆઈ સાઇડથી રેસિડેન્શિયલ સેગમેન્ટમાં પણ ઘણા વત્તા ઓછા વત્તા અંશે આવતું રહેતું હતું. પણ એ બધા ઘર લીઝ નહોતા થતા, રેન્ટલ માટે નહોતા આપવામાં આવતા. આ પોલિસીના આવ્યા પછી ડેફિનેટલી આ એક મોટો સપ્લાય ઇન્ડિયાની અંદર એક ક્રિએટ થશે.
ઓનર અને ટેનન્ટ બંને માટે એક વિન વિન સિચ્યુએશન ક્રિએટ થાય એ પ્રકારના પ્રયાસ આ પોલિસી થકી કરવામાં આવ્યા છે. આ પોલિસી અંતર્ગત કોઈ પણ રેસિડેન્શિયલ અપાર્ટમેન્ટ લેન્ડલોર્ડ જ્યારે પણ એ રેન્ટ ઉપર આપે છે તો 30 દિવસની અંદર અંદર એણે એક ઓથોરિટીને આની જાણ, આની માટે એક અલાયદી ઓથોરિટી રહેશે અને એ ઓથોરિટીને એમણે જાણ કરવાની રહેશે. ઓથોરિટી તમને એક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર આપશે જેના થકી આના કોઈ પણ ડિસ્પ્યુટ માટે રેડ્રેસલ બહુ જ ક્વિકલી અવેલેબલ થઈ શકશે. સો લેન્ડલોર્ડ્સ માટે આ બહુ જ ખુશીના સમાચાર છે. જે લેન્ડલોર્ડ્સ કદાચ પ્રોપર્ટીઝ પોતાની હાથમાંથી જતી રહેવાના ભયથી અત્યાર સુધી ભાડા પર નહોતા આપતા એ લોકોને આનાથી બહુ જ મોટું મોટિવેશન મળશે. અને એ જ રીતે જે પણ ભાડુઆત હતા કે જે લોકોને ખોટી રીતે કદાચ મકાન માલિક થકી હેરાન કરવામાં આવતા હતા એ લોકોને પણ ડેફિનેટલી આની થકી બહુ મોટી રાહત મળવાની સંભાવના છે. ઓવરઓલ આ પોલિસીની ઘણી મોટી પોઝિટિવ ઇમ્પેક્ટ અનસોલ્ડ ઇન્વેન્ટરી ઉપર આવે એવી પૂરેપૂરી શક્યતાઓ છે, કારણ કે લગભગ ઇન્ડિયાના મેજર શહેર્સની અંદર અનસોલ્ડ ઇન્વેન્ટરીની ઓવરઓલ તમે કદાચ કેલ્ક્યુલેશન કરો તો બહુ જ વધારે છે. દિલ્હી NCR જો આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ તો ત્યાં લગભગ 6 થી 7 વર્ષ સુધીની અનસોલ્ડ ઇન્વેન્ટરીની પાઇલ પડી છે. હવે આ બધા યુનિટ જો ઓવરઓલ એક પોઝિટિવલી ચેનલાઇઝ કરી અને રેન્ટલ કરવામાં આવે તો ડેફિનેટલી એના થકી એક માતબર રેવન્યુ મેળવી શકાય છે અને મહદ અંશે ડેવલપર્સને એની અંદરથી એક મોટી રાહત થતી આવનારા સમયમાં આપણે જોઈ શકીશું. સાચી વાત છે જીગરજી, ત્યારે જ આ બધા પગલાં તો લેવાયા છે, પણ જે સૌથી મોટો પ્રોબ્લેમ હતો રિયલ એસ્ટેટ માટે લિક્વિડિટીનો, તમે જો હાઉસિંગ ફાઇનાન્સ કંપનીને RBI હેઠળ લઈ તો આવ્યા છે, પણ શું એનાથી લિક્વિડિટી ક્રંચ જે છે એ તમને લાગે છે જલ્દી જ પૂરો થઈ જશે કે લોકોને પૈસા મળતા થઈ જશે? સો લિક્વિડિટીનો ઇશ્યુ કદાચ ક્વિકલી રિઝોલ્વ કરી શકાય એટલો નાનો ઇશ્યુ પણ નથી નિશા. સો સૌથી મોટો ફાયદો જે બધી NBFCsને ઓર હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઝને RBI હેઠળ લઈ જવાનો છે કે દરેકે દરેક તબક્કે RBI પોતાની એક સીધી નજરે આ દરેક ઉપર યુનો દેખરેખ રાખી શકે અને આવનારા સમયની અંદર જે ઓવરઓલ યુનો ફંડિંગની મિસ્ટેક્સ થઈ છે ફ્રોમ લોટ ઓફ હાઉસિંગ કંપનીઝ, જે લોકોએ ઓવર લેન્ડિંગ ના કિસ્સાઓ જે જોવા મળ્યા છે આ બધી હાઉસિંગ કંપનીઝના મામલામાં, એ દરેકે દરેક જો RBIના અપ્રુવલ થકી કરવામાં આવે તો ડેફિનેટલી યુનો મહદ અંશે જે અત્યારની લિક્વિડિટી ક્રંચની ક્રાઇસિસ છે એ મોટા પાયે ટાળી શકાય એમ છે. પણ હવે જે ડિમાન્ડનો જ સવાલ છે કે બધા ડેવલપર આજ વિચારી રહ્યા છે કે હવે ડિમાન્ડ આવશે કે કેમ, કારણ કે હવે તમે જો ફરીથી ફેસ્ટિવલ સિઝન શરૂ થાય તો સારા સમય લોકો રોકાણ કરતા હોય છે, પણ શું ખરેખર એ સિઝન હવે કહી શકાય સફળ રહેશે ખરી, જે પોઝ લઈને બેઠા છે રોકાણકારો અથવા તો ઘર ખરીદારો એ પાછા આવશે ખરા? ડેફિનેટલી માર્કેટ કન્ડિશન્સ કદાચ યુનો બહુ વધારે પોઝિટિવ નથી, પણ એટ ધ સેમ ટાઈમ જે લોકો ની એક બેસિક ડિમાન્ડ છે ઇન્ડિયાની અંદર, બિકોઝ ઓફ ધ બેસિક ડિમાન્ડ જે ઓવરઓલ માર્કેટની અંદર ઘર ખરીદારી થવાની છે એ ડેફિનેટલી ચાલુ રહેશે. લગભગ યુનો કદાચ એની અંદર આવનારા ટૂંકા સમયની અંદર આપણે બહુ મોટો ગ્રોથ ના જોઈ શકીએ, પણ જે લોકોની એક મેન્ડેટરી રિક્વાયરમેન્ટ છે, એક મેન્ડેટરી ડિમાન્ડ છે, એની માટે ડેફિનેટલી યુનો ફેસ્ટિવલ સિઝનમાં ડેવલપર્સ જો એક સારા ઇનિશિયેટિવ લાવે, જે પાસ્ટની અંદર પણ ઘણા બધા ડેવલપર્સ તરફથી એક સારા ઇન્સેન્ટિવ્સ આપવામાં આવ્યા હતા ઘર ખરીદારોને, જો એ આપવામાં આવે તો ડેફિનેટલી જે લોકોએ પોતાના ડિસિઝન મેકિંગ અત્યાર સુધી હોલ્ડ ઉપર રાખ્યા છે એમાંથી ઘણા ખરા લોકો આગળ આવી અને જે એક બેસિક પોતાની ડિમાન્ડ છે એના માટે જે એક મેન્ડેટરી એ લોકોએ પોતાનું ઘર લેવાનું હોય એ ફર્સ્ટ ટાઈમ બાયર આઈ વુડ સે એ ફર્સ્ટ ટાઈમ બાયર ડેફિનેટલી આગળ આવશે. હોપ ફોર ધ બેસ્ટ, કારણ કે આટલા બધા પ્રોવિઝન્સ કર્યા બાદ, આટલી બધી અનાઉન્સમેન્ટ બાદ ડેવલપર્સ હોય કે ગ્રાહકો હોય આ બધા એમ જ વિચારતા હશે કે અમને ફાયદો ક્યાં થશે ને ક્યારે થશે. હોપ આ સિઝન હવે એમના માટે સારી નીવડે. આગળ આપણે ખાસ કરીને RBI પાસેથી કેટલા રેટ કટની અપેક્ષા અથવા તો ટ્રાન્સમિશનની અપેક્ષા રાખો છો? સો લગભગ નેક્સ્ટ સેશનની અંદર 0.25 બેસિસનો રેટ કટ આવે એવું દેખાઈ રહ્યું છે, પણ ડેફિનેટલી RBI તરફથી ગાઈડલાઈન આવે ત્યાં સુધી રાહ જોઈ રહી.
ચોક્કસ. તો આગળ વધીએ, ઘણા બધા સવાલો આવ્યા છે જીગાજી, જેનો ઉકેલ તમારે લાવવો પડશે. કારણ કે હવે બજેટ મોટી ઇવેન્ટ તો પૂરી થઈ ગઈ છે, પણ રેગ્યુલર લાઈફ તો ઓન છે. તો આગળ વધીએ દિનેશ, આપણે આગળ એક સવાલ આવ્યો છે ઈમેલમાં, અમદાવાદથી આવ્યો છે. તેઓ પોતાનું નામ નથી જણાવવા માંગતા, પણ કહેવા માગે છે કે બિલ્ડર પાસેથી નવી ઓફિસ ખરીદી છે જેની BU પરમિશન આવી ગઈ છે. ઓફિસ માટેનું તમામ પેમેન્ટ 3 વર્ષ પહેલાં થઈ ચૂક્યું છે. સેલ ડીડ રજીસ્ટર થઈ છે, જેમાં એક્સક્લુઝિવ યુઝ માટેના એક કાર પાર્કિંગનો ઉલ્લેખ પણ છે. પણ મને પાર્કિંગ શેરિંગમાં અપાયું છે, તો હું આની ફરિયાદ રેરામાં કરી શકું ખરું? આ રિયલ એસ્ટેટ માટે ખાસ કરીને મહત્વનું છે કે રેરામાં શું પાર્કિંગને લઈને ફરિયાદ થાય છે જગાજી? ડેફિનેટલી પાર્કિંગ શું, તમે કદાચ જો ડેવલપરે તમને તમારા ઓફિસની અંદર એક નાનું અમથું એસી નાખી આપવાની, અથવા બાથરૂમ ફિટિંગ્સ પણ કોઈક અલગ કોઈ અલગ બ્રાન્ડના નાખી આપવાની વાત લેખિતમાં કબૂલી હોય, તો એની પણ ફરિયાદ તમે રેરા ઓથોરિટીને કરી શકો છો. કારણ કે ગ્રાહક તરીકે એ તમારો મૂળભૂત અધિકાર છે, અને આપણા દેશની અંદર ગ્રાહક હંમેશા જ રાજા રહ્યો છે અને એ રાજા જ રહેશે. ટુ કમિંગ બેક ટુ ધ પોઈન્ટ, જો તમારી પાસે કાંઈ લેખિતમાં ડેવલપરે તમને ક્યારે પણ, કારણ કે તમે માતબર પેમેન્ટ અથવા લગભગ પૂરેપૂરું પેમેન્ટ એમને 3 વર્ષ અગાઉ કરી દીધું છે, એ વખતે જો તમને ડેવલપરે રાઇટિંગની અંદર ક્યાંક ઉલ્લેખ કર્યો હોય કે એ તમને એક અલોટેડ પાર્કિંગ એક્સક્લુઝિવલી આપશે, તો ડેફિનેટલી તમે એમના અગેન્સ્ટ રેરાની અંદર એક એપ્લિકેશન ફાઇલ કરી શકો છો, કમ્પ્લેઇન ફાઇલ કરી શકો છો. નિશા, આ બહુ જ ટ્રીકી ક્વેશ્ચન છે. રીઝન બિંગ, આજની ડેટમાં ઘણા બધા ડેવલપર્સ હવે એક વેલે પાર્કિંગની સગવડ આપતા થઈ ગયા છે. મુંબઈની અંદર ઘણા બધા ગ્રેડ એ કોમ્પ્લેક્સીસની અંદર આવી સુવિધા હતી. 5-star હોટલ્સમાં લગભગ દુનિયાભરમાં આ સુવિધા આપવામાં આવે છે. પણ હવે અમદાવાદની અંદર એવા ઘણા બધા નવા ડેવલપર્સ છે કે જે લોકોએ એક વેલે પાર્કિંગની સુવિધા આપવાનું શરૂ કર્યું છે. એના અંતર્ગત તમને ડેફિનેટલી જ્યારે પણ તમારી પોતાની ગાડી જેટલા સ્લોટ્સ તમને અલોટ કરવામાં આવ્યા હોય, એના અંતર્ગત તમને પાર્કિંગની સગવડ ડેવલપર દ્વારા ઓર એ વેલે દ્વારા પૂરી પાડવામાં આવે છે. પણ એની અંદર તમને કોઈ એક સ્પેસિફિક કાર પાર્કિંગ ડેડિકેટેડ ઇયરમાર્ક કરીને નથી આપવામાં આવતું, કારણ કે એ ફ્લોટિંગ પાર્કિંગ હોય છે. સો ડેફિનેટલી જ્યારે તમારી કોઈ પણ વ્હીકલ એ પાર્કિંગની અંદર પાર્ક નથી હોતી, ત્યારે કોઈક બીજો એનો લાભ લઈ શકે એ હેતુથી ઓવરઓલ આ એક સ્ટ્રેટેજી કરવામાં આવી છે. સો આપના બિલ્ડિંગની અંદર જો આવી વેલેની સુવિધા હોય, તો લગભગ તમને પાર્કિંગના આવા કોઈ ઇશ્યુ નડે એવા ચાન્સીસ નથી લાગતા. પણ તેમ છતાં બી જો તમને ડેવલપરે ક્યાંક પણ લેખિતની અંદર આ બાબતનો ઉલ્લેખ કરીને ઇયરમાર્ક કરવાની જો વાત કરી હોય, તો ડેફિનેટલી તમે એ ડોક્યુમેન્ટેશન સાથે રેરા ઓથોરિટીને આની ફરિયાદ કરી શકો છો. ચોક્કસ, તો તમારા માટે ઘણા ઓપ્શન્સ ખુલ્લા છે. પણ આ જે રીતે ખાસ કરીને જગતજીએ કહ્યું કે તમે જાણી લો કે ત્યાંની આ પાર્કિંગ સિસ્ટમ કઈ રીતે છે, જો આ વેલી પાર્કિંગ સિસ્ટમ જો ત્યાં અમદાવાદમાં પણ શરૂ થઈ ગઈ હોય, તો કદાચ આવું એક પ્રોવિઝન કરાયું હોય. પણ તમે ચોક્કસ આની ફરિયાદ રેરામાં કરી શકો છો. આપણી સાથે જગતજી જોડાયેલા છે. ઝડપથી લઈ એક નાનકડો વિરામ, વિરામ બાદ બીજા સવાલોના ઉકેલ મેળવીશું. એક નાનકડા વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે. જીગર મોતા આપણી સાથે જોડાયેલા છે, સવાલોના જવાબ મેળવીએ. અત્યારે એક સવાલ આવ્યો છે ગાંધીનગરથી ઉત્તમકુમારનો. એમનો સવાલ છે કે ગાંધીનગરમાં અંડર કન્સ્ટ્રક્શન ફ્લેટ બુક કરાવ્યો હતો નવેમ્બર 2018માં, અને એનું અમુક પેમેન્ટ થઈ ચૂક્યું છે. ફ્લેટનો એરિયા 66.06 સ્ક્વેર મીટર છે. તો શું આ અફોર્ડેબલમાં ગણાશે, અને એપ્રિલ 2019 પહેલાં અને પછીનો GST કઈ રીતે ગણાશે? આ એક ખાસ ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે હવે જે રીતે એરિયા માપ અપાય છે ખાસ કરીને અફોર્ડેબલમાં, તો એની ગણતરી કઈ રીતે થાય? સો ડેફિનેટલી આપનો કેસ અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટમાં જ ગણવામાં આવશે. ફક્ત એક બાબતે તમારું ધ્યાન દોરવું રહ્યું કે એપ્રિલ 2019 પહેલાં GST રેટ જે લગભગ 12% હતો, અને એની અંદરથી એક ઇનપુટ ક્રેડિટ ડેવલપરે દરેકે દરેક રહીશોને પાસ ઓન કરવાની, દરેકે દરેક કસ્ટમર્સને પાસ ઓન કરવાની રહેતી હતી, એની અંદર એક નવા GR મુજબ, જે લેટેસ્ટ GR એના પછી ઇશ્યુ કરવામાં આવ્યો છે, એમાં ડેવલપર્સને એક છૂટ આપવામાં આવી છે કે એ લોકો એ જૂના સ્લેબ પ્રમાણે, અથવા તો જે નવા સ્લેબ છે જેની અંદર અફોર્ડેબલ હાઉસિંગને 1% GST ની અંદર સમાવી લેવામાં આવ્યો છે, એ બેમાંથી કોઈ પણ ફોર્મ્યુલા
હસ્તગત કરી શકે છે અને એના મુજબ એ લોકો ઘરાક સાથે ઓવરઓલ યુનો નાણાકીય લેવડ દેવડ કરી શકે છે. સો ડેફિનેટલી તમારે તમારા ડેવલપરની સાથે બેસી અને આની ચર્ચા કરવી પડશે કે શું એ તમારા આખા પ્રોજેક્ટને જૂના જીએસટી રેટ પ્રમાણે મૂલવી રહ્યા છે કે ડેફિનેટલી જે જીએસટીની અંદર 1%નો અફોર્ડેબલ માટે કાયદો રાખવામાં આવ્યો છે એ એના અંતર્ગત કેલ્ક્યુલેશન કરીને આપની પાસેથી જીએસટી ઉઘરાવવાની ગણતરી કરી રહ્યા છે. સી નોર્મલ કેસીસની અંદર કારણ કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ જે પણ માલસામાન એમણે ખરીદ્યો હશે ડેવલપરે એ એમણે ઓલરેડી જીએસટી પે કરી દીધો હશે જેમની પાસેથી એમણે માલસામાન ખરીદ્યો હશે. સો એ ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવાના ચક્કરમાં લગભગ એ કદાચ આ 1% જીએસટી માટે અગ્રી ન પણ કરે, પણ તેમ છતાં બી તમે એક વખત એમની સાથે બેસી અને આ બાબતે ડિટેલમાં ચર્ચા કરી શકો છો. ત્યારે જ એક જાણવા માંગીશ જીગર કે શું જે જે ખાસ કરીને ઘર ખરીદનારાઓ છે, ભલે ફાધરના નામે એમનું એક ઘર છે એમના ફાધરના નામે, પણ દીકરો છે અને એને પોતાનું પહેલું ઘર લેવું છે, તો શું એમને કોઈ અફોર્ડેબલની સબસિડી મળશે કે ન મળે? ડેફિનેટલી, કારણ કે જે જૂનું ફાધરનું ઘર છે, ફાધર સાથે રહેતા હતા, એ ક્યારેય પણ એમનું પોતાનું ઘર એમના નામે નહોતું. હા, જો ફાધરે એમનું એ ઘર કદાચ ઓલરેડી એમના દીકરાના નામે કરી દીધું હોય તો ડેફિનેટલી આ સબસિડીનો લાભ એ નવા યુનિટમાં નહીં લઈ શકે. પણ જ્યાં આ પહેલું ઘર છે એમના થકી એ પોતાનું પોતાના યુનો ઇન્કમમાંથી પોતાની આવકમાંથી એ એક નવું પોતાનું ઘર લઈ રહ્યા છે તો ડેફિનેટલી એનો એક બેનિફિટ એ લઈ શકે છે. ચોક્કસ, તો આ એક સવાલ હતો, મૂંઝવતો હતો, જે મેં પૂછી લીધો. આગળ વધીએ. સુરતથી નિલેશ ભાઈનો એક સવાલ આવી રહ્યો છે. બે ત્રણ સવાલ આ સવાલમાં છુપાયેલા છે એટલે હું ધીરે ધીરે વાંચવાની કોશિશ કરીશ. કે એમનો વર્ધમાન એપાર્ટમેન્ટ રીડેવલપમેન્ટમાં મૂકવાની શક્યતા છે, એટલે એમના એમની જે પ્રોજેક્ટ છે વર્ધમાન એને રીડેવલપમેન્ટમાં મૂકવાની શક્યતા છે. તો એમનો જે સવાલ છે એ આ મુજબ છે. કુલ જે જમીન બાંધકામ સહિત જે આવી રહી છે 2599 વાર છે, તો તેમની કિંમત શું મૂકી શકાય? બીજો સવાલ છે, એમનો અપાર્ટમેન્ટ વન રૂમ રસોડું એટલે કે વન રૂમ કિચન છે, જેનું એરિયા લગભગ 330 ચોરસ ફૂટ છે, તો તેમની શું કિંમત મૂકી શકાય? અને બીજું છે કે શું કિંમત લઈ છૂટા થવાનું ઈઝી રહેશે કે ત્યાં બાંધકામમાં વધારે મળે એટલે કે સ્પેસ એક્સ્ટ્રા મળી જાય એ વધારે સારું રહેશે, ને કઈ એવી શરતો એમને માનવી જોઈએ? બહુ બધા સવાલો છે જીગર. સો સવાલોનો સુનામી છે. સો આપના પહેલા ત્રણ સવાલનો એક સિમ્પલ જવાબ તમને આપીશ કે તમે કોઈ પણ એક વેલ્યુઅરની, ગવર્મેન્ટ અપ્રુવ્ડ વેલ્યુઅરની હેલ્પ લઈ શકો છો. જે કિંમત માટેનો આપનો સવાલ છે, જેના માટે તમને ઘણી બધી અસમંજસ છે, તો એ ગવર્મેન્ટ અપ્રુવ્ડ વેલ્યુઅર થકી તમે એક વેલ્યુએશન રિપોર્ટ લઈ શકો છો, જેમાં એ લોકો આપને ઓવરઓલ બેન્ચમાર્કિંગ્સ બતાવે છે કે તમારી આસપાસના વિસ્તારમાં લગભગ તમારા જેવા સિમિલર પ્રોજેક્ટ્સની અંદર શું ભાવ ચાલી રહ્યો છે અને તમારી પોતાના અપાર્ટમેન્ટનો એની ઓવરઓલ યુનો લાઈફ કેટલી છે, તમારા સ્ટ્રક્ચરની એનું લોકેશન શું છે અને માર્કેટમાં પોટેન્શિયલ જોતા એની કિંમત લગભગ શું મૂકી શકાય. સો કિંમતોનો જવાબ તમને લગભગ એક ગવર્મેન્ટ અપ્રુવ્ડ વેલ્યુઅર પાસેથી એક નાનકડો વેલ્યુએશન રિપોર્ટ કરાવીને મેળવી શકો છો. જ્યાં તમે શરતોની વાત કરો છો રીડેવલપમેન્ટની અંદર, મુખ્યત્વે બે મુદ્દા હોય છે જે દરેકે દરેક રીડેવલપમેન્ટ એક્ટિવિટીની અંદર લગભગ દરેકે દરેક યુનો મેમ્બરને એવી ઈચ્છા હોય છે કે આ બે મુદ્દા એટલીસ્ટ યુનો હંમેશા નેગોશિએશનમાં સમાવી લેવામાં આવે. પ્રથમ મુદ્દો એ છે કે તમારી જે પોતાની જગ્યા છે, જે તમારો નેટ કાર્પેટ એરિયા જે તમે વાપરી રહ્યા છો, જેને યુઝેબલ એરિયા કહેવામાં આવે છે ટેકનિકલ ભાષામાં, આ યુઝેબલ એરિયા કરતાં વધારે જગ્યા તમને મળે, દેટ ઇઝ નંબર વન. સો એની એક માંગણી તમે ચોક્કસ કરી શકો છો કે તમારા યુઝેબલ સ્પેસ કરતાં તમને જગ્યા વધારે આપવામાં આવે. અને બીજો મુદ્દો હોય છે કે આવનારા સમયમાં જ્યારે રીડેવલપમેન્ટ થશે તો ડેફિનેટલી તમારા મેમ્બર્સની સંખ્યા એ રીડેવલપમેન્ટ થકી તમારી કોઓપરેટિવ સોસાયટીમાં વધશે, એટલે તમારો વણ વેચાયેલો જે હિસ્સો છે, જે તમારા લેન્ડની અંદર, તમારા પ્લોટની અંદર જે 2599 ચોરસ વારનો પ્લોટ છે, એની અંદર લગભગ માની લો કે પહેલાં 10 મેમ્બર હતા, હવે લગભગ 20 મેમ્બર થશે, તો એ પ્રમાણે તમારો વણ વેચાયેલો હિસ્સો ડેફિનેટલી આગળ જતાં ઓછો થવાનો છે. તો એ વણ વેચાયેલા હિસ્સાને લગતી જે અમાઉન્ટ હોય એ ડેફિનેટલી તમે એટલા કેશઆઉટની અથવા તો એટલો એડિશનલ એરિયા તમને તમારા અપાર્ટમેન્ટની અંદર મળે એવી માંગણી તમે ડેફિનેટલી યુ નો કોઈ પણ ડેવલપરને કરી શકો છો. અને આ બહુ જ ફેર
માંગણી છે, આની અંદર લગભગ ડેવલપરને કોઈ વાંધો હોવો ન જોઈએ. ક્લિયરલી રીડેવલપમેન્ટ ઇટસેલ્ફ એક મોટો કહી શકાય મુદ્દો છે, અને એમાં આ ખૂબ જ સારી રીતે અત્યારે જિગરે સમજાવ્યું છે કે તમને રીડેવલપમેન્ટ કઈ રીતે સારું થઈ શકે, અથવા તો તમે જગ્યા એક્સ્ટ્રા લઈ શકો અથવા એટલા જગ્યાની તમે કિંમત એક્સ્ટ્રા માંગી શકો છો. પણ હા, તમારે અગર બધું વેલ્યુએશન જાણવું હોય તો, કારણ કે આ સુરતનો પ્રોજેક્ટ છે, તો તમારા નજીકના વેલ્યુએશન કઢાવીને, વેલ્યુઅર પાસે જઈને વેલ્યુએશન કઢાવીને તમે જોઈ શકો છો. અત્યારે અહીંયા બેસીને આ વેલ્યુએશન કાઢવી થોડી મુશ્કેલ થઈ જાય છે. ત્યારે જ આખરે સવાલ છે ચેતન મહેતાનો, વલસાડથી આવ્યો છે. એમણે વલસાડમાં 20 લાખના બજેટમાં કયા વિસ્તારમાં ફ્લેટ મળી શકે જીગર, અને હાલ એમની પાસે બંદર રોડ પર 2 BHK 900 સ્ક્વેર ફીટનો ફ્લેટ છે, પણ અહીં પીવાના પાણીની ખૂબ તકલીફ છે, તો શું 20 લાખમાં વલસાડની આસપાસ કે ગામડામાં ક્યાંક ઘર મળી શકે? સો તમે સિટી એરિયા છોડી દો અને થોડા આઉટસ્કર્ટ્સના એરિયામાં જતા રહો તો લગભગ તમને આઉટસ્કર્ટ્સની અંદર એક બેસિક અપાર્ટમેન્ટ લગભગ આ કિંમતમાં મળી શકે છે. થોડા ઓપ્શન્સ તમને મળી રહેશે. તેમ છતાં બી યુનો તમને ટેનામેન્ટ અથવા વિલા ટાઈપનું જે નોર્મલી જમીન સાથે અટેચ્ડ ઘર હોય છે, અને લગભગ દરેક ગુજરાતીની આ એક ખ્વાહિશ હોય છે કે ઘર સાથે થોડી જમીન હોય, તો આ પ્રકારનું ઘર લગભગ તમને આ બજેટમાં નહીં મળી શકે. એની માટે ડેફિનેટલી તમારે બજેટ વધારવું પડશે. ચોક્કસ, પણ આ પાણીની કહી શકાય અછતનો પ્રોબ્લેમ અને અથવા તો પાણીની પાઇપલાઇન પહોંચવાનો પ્રોબ્લેમ ઘણો મોટો લાગે છે જીગર. સો રિસન્ટલી તમે ન્યૂઝીસમાં પણ જોયું હશે નિશા કે સાઉથ ઇન્ડિયાની અંદર આ યુનો એક વિકરાળ રૂપ ધારણ કરી લીધું છે આ બાબતે. બેંગ્લોરની અંદર લગભગ આવનારા 5 વર્ષ સુધી સરકાર એક્ટિવલી વિચાર કરી રહી છે કે કન્સ્ટ્રક્શન્સને પરમિશન, નવા કન્સ્ટ્રક્શનને કોઈ પરમિશન આપવામાં ન આવે, જે એક્ઝિસ્ટિંગ કન્સ્ટ્રક્શન છે એને પૂરા કરવામાં આવે. ચેન્નઈની અંદર ઘણા મોટા અંશે પીવાના પાણીની આ જ પ્રોબ્લમ ચાલુ થઈ ચૂકી છે. મોટા ભાગે લોકો ટેન્કર થકી પોતાનું અત્યારે જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે. સો જ્યારે આપણે એક ડેવલપિંગ ઇકોનોમીની વાત કરીએ નિશા, ત્યારે આ એક બેસિક વસ્તુઓ છે, જેમ કે પાણીનો બગાડ આપણે જે હદે થઈ રહ્યો છે એને રોકવા માટે પણ એક ઇન્ડિવિજ્યુઅલ લેવલે આપણે બધાએ સંકલ્પ કરવો જોઈએ. કારણ કે પાણી એ જ જીવન છે. આવનારા સમયની અંદર પાણી વગર કશું જ નથી. આપણે ગમે એટલો ગ્રોથ કરી લઈએ, પણ જો પાણી નહીં હોય અને પાણીના ભોગે જો આપણે ગ્રોથ કરી રહ્યા છીએ, તો આવનારી પેઢી ડેફિનેટલી આપણને એક સવાલ પૂછશે આવનારા સમયમાં. સાચી વાત છે. તો પાણી બચાવો અને આગળ જતી આ મોટી પ્રોબ્લેમ્સને પણ રોકી શકાય છે પાણી બચાવીને. પણ જીગર, આજે ખૂબ સારી ડિસ્કશન થયું, ઘણા બધા સવાલોનો ઉકેલ મેળવાયો. આભાર આપનો સમય ફાળવી અમારી સાથે ચર્ચામાં જોડાય તે બદલ. તો આવી રીતે તમારા કેટલા બી સવાલો હોય અમને મોકલો, અમે એનો ઉકેલ મેળવવાની પૂરેપૂરી કોશિશ કરતા રહીશું અને તમને ઇન્ફોર્મેશન આપતા રહીશું. તો પ્રોપર્ટી ગુરુમાં હાલે આટલું જ. વધુ ખબરો માટે જતા રહો CNBC બજાર. નમસ્કાર.